ખાવા પાસેના મોટા સરખડીયા ગામે વૃદ્ધ મહિલાઓ પર રાત્રિના સમયે એક દીપડા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવેલો હતો. ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર હેઠળ ખસેડવામાં આવેલી હતી. ખંભાના મોટા સરખડીયા ગામે ઘરમાં એકલી વૃદ્ધ મહિલા ઉપર 7 ફૂટની દિવાલ કૂદી દીપડાએ હુમલો કરેલો હતો. મહિલા વહેલી સવારે બાથરૂમ જવા માટે ઘરની બહાર નીકળેલા હતા ત્યારે આ ઘટના બનેલી હતી. ઘરની ઓસરીમાં ગુણીની આડશમાં દીપડો બેઠેલો હતો. બાથરૂમ કરી વૃદ્ધ મહિલા પરત જતી હતી તેવા સમયે મહિલાની નજર જતા તેઓએ દીપડા તરફ જતા તેઓએ હુમલો કરેલો હતો. વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ 3 વખત જાનલેવા હુમલો કરેલો હતો અને ડાબા હાથની કોણીથી હાથના પંજા સુધી દીપડાએ 2 બચકા ભરેલા હતા, તેમજ કપાળના ભાગે 3જું બચકું ભરેલું હતું. સમજુબેન ગોસાભાઈ ખોંટ નામની 70 વર્ષીય મહિલા ઉપર દીપડાનો આ હિચકારો હુમલો છે. વૃદ્ધ મહિલા પર 3 વાર દીપડાના હુમલામાં મહિલાએ પ્રતિકાર કરેલો હતો. પ્રથમ 2 હાથ પરના હુમલામાં દીપડાને ધક્કો મારી હડસેલી નાખેલો હતો અને આજુબાજુના લોકોને મદદે આવવા માટે બૂમાબૂમ કરેલી હતી અને બાદમાં 108 દ્વારા ખાંભા ખાતે તેમને સારવારમાં લાવવામાં આવેલા હતા. વન વિભાગને વહેલી સવારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વન વિભાગે કોઈ જ રિસ્પોન્સ આપેલો ન હતો. ઘટના અંગે જાણ કરવા છતાં વન વિભાગના એક પણ અધિકારી કે કર્મચારી અહીં ડોકાયેલા ન હતા. આ ઘટના બની 2 મોટા ગામ સરાકડિયામાં 2-2.5 વાગ્યાની ઘટનામાં ઈ દીપડો ઘરે બેઠેલો બરાબર, માળી રાતના એકી કરવા બહાર નીકળેલા, સીધો એને ઉલ્લીને છોટી પડ્યો બરાબર. અને અમને તો સવારે ખબર પડી, અમે તો હું તો એના બાજુમાં રહું છું, ત્યાં તો માળીને વીખી અને જતો રહ્યો બરાબર. માથે અને હાથે ગાબડા કાઢી નાખ્યા છે અને બટકા ભરી ગયો છે. એ માળી બહારથી એકી કરવા નીકળ્યા રૂમમાંથી, એટલે દીપડો ઓસરીમાં બેઠો હતો, સીધો માળીને છોંટી ગયો બરાબર. માળીને પછી અવાજ બધું બેહી ગયો, અવાજ કઈ આવ્યો નહીં. અમે તો બાજુમાં છીએ, અમે કઈ અવાજ સાંભળ્યો નહીં. હવાર સુધી માળી પછી પડ્યા રહ્યા બે હાલ. એ વહેલા થોડીક સુવિધા આવી ને, એટલે માળી સીધી અમારી ખડકી પકડાવી, એટલે અમે દોડીને બહાર આવ્યા 5 વાગે. એટલે મેં હું થયું, પછી અમે આ તરત 108 ને ફોન કર્યો અને સુવિધા માંગી. આ ત્યાં માળીને આ વીકીને જતો રહ્યો ઠીકી. આ ઘટનાની મને જાણ થઈ એટલે મેં તરત જ 108 ને ફોન કરી અને સારવાર માટે માહિતી આપી કે ભાઈ તમે જલ્દી આવો બરાબર.